Hello and welcome, my little kids. How are you all? I hope you all are fine. Okay, kids. Last session के अंदर अपने chapter number काव्य number 1 मंगल मंदिर खोलो एना विषय छे ये अपने माहिती मेळवी हती, right? अने आ chapter ने छे ये आपणे त्यां complete कर्युं हतुं, right? આજનો દિવસ છે એ આપણે નવા એક પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, રાઈટ? આ પાઠની અંદર છે એ આપણે અમીર કોણ, આ પાઠની અંદર અમીર કોણ એના વિશે છે એ આપણે સમજવાનું છે. હવે સૌથી પહેલા તો આપણે પ્રશ્ન થાય કે અમીર એટલે શું, તો હમણાં હું તમને શબ્દાર્થની પીપીટી સમજાવીશ, એમાં તમને શબ્દનો મતલબ સમજાવીશ કે અમીર એટલે કે ખૂબ ધનવાન, કે જેની પાસે ખૂબ પૈસા છે, જમીનો છે, નોકર ચાકર, સારા કપડા, રાઈટ? એને જે સુખ સુવિધા જે કહેવાય એ બધી વસ્તુ એની પાસે છે એને અમીર કહેવાય, રાઈટ? તો ચેપ્ટરનું ટાઇટલ જ આવું છે કે અમીર કોણ, રાઈટ? તો કિડ્સ, આ ચેપ્ટરની શરૂઆત કરીને એ પહેલા ચેપ્ટરમાં આવતા અઘરા શબ્દો છે એની આપણે એક વખત પીપીટી જોઈ લઈએ, ત્યારબાદ આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ગુજરાતી ધોરણ 6, ચેપ્ટર નંબર 2, અમીર કોણ. આ ચેપ્ટરના આપણે શબ્દાર્થ જોઈએ. અમીર એટલે કે ધનવાન, રિચ. જો કોઈ પણ વ્યક્તિ છે એની પાસે ખૂબ ધન હોય એટલે કે પૈસા હોય, સંપત્તિઓ હોય, એટલે કે સંપત્તિ એટલે કે શું, જમીનો હોય, ખૂબ બધા પૈસા હોય, મોંઘી મોંઘી કાર હોય, એનો એવી રીતે આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ છે એ રિચ હશે, રાઈટ? તો આવી વ્યક્તિને છે એ અમીર કહેવાય અથવા તો ધનવાન કહેવાય, અને ઇંગ્લિશમાં એને રિચ કહેવાય. જો અહીંયા ફોટોગ્રાફ્સ આપેલો છે તમને, એમાં એ વ્યક્તિના હાથમાં છે ઘણા બધા પૈસા છે, તો આ ઉપરથી આપણે કહી શકીએ કે આ વ્યક્તિ ધનવાન હશે, અમીર હશે, રાઈટ? નેક્સ્ટ જોઈએ આપણે કોચ એટલે કે શીખવાડનાર. જો કોચ એટલે કે શીખવાડનાર તમે છે ને સ્પોર્ટ્સ ક્ષેત્રની અંદર છે એ ખાસ જોઈ શકો કે એના કોચ હોય, ગમે તે ગેમ હોય ને એના કોચ હોય. એ કોચ છે ને એ પ્લેયર્સને ગાઈડ કરે કઈ રીતે રમવાનું. ફોર એક્ઝામ્પલ ક્રિકેટ તમે લઈ લ્યો, ક્રિકેટની ગેમ લઈ લ્યો, તો એના કોચ હોય. જે આપણી ઇન્ડિયન ટીમ છે તો એના પણ કોચ હોય. આપણને એમ થાય કે એ તો બહુ મોટા મોટા પ્લેયર્સ છે, એને શું કોચની જરૂર હોય? પણ ના, બધી જગ્યાએ છે ગેમ્સની અંદર કે ગમે તે જગ્યાએ કોચ છે એ જોઈએ જ, કારણ કે એ આપણને ગાઈડન્સ આપે કે તમે અહીંયા ભૂલ કરો છો. જેમ કે ક્રિકેટની અંદર છે એ તમે જુઓ તો એના કોચ હોય ને, જ્યારે એની ગેમ ચાલુ હોય ને, મેચ ચાલુ હોય ને, ત્યારે જોવે કે આ માનો કે વિરાટ કોહલી છે એને આ ભૂલ કરી, મહેન્દ્રસિંહ ધોની છે એને આ ભૂલ કરી, રાઈટ? તો એ પછી મેચ પછી છે એની સાથે ડિસ્કસ કરે કે તમે આ જગ્યાએ આ ભૂલ કરી, તો અહીંયા તમારે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાની જરૂર છે, રાઈટ? તો આ રીતે કોચ છે એ ગાઈડન્સ આપે. જો આ મેં તેમને વાત કરી એ રમત ગમત ક્ષેત્રની વાત કરી, હવે શિક્ષણની અંદર પણ કોચ હોય જ છે, રાઈટ? ટીચર છે એ તમારા શું હોય, કોચ જ હોય, કે તમને છે એ ગાઈડન્સ આપે કે બેટા જો તું છે ને આ જગ્યાએ ભૂલ કરીશ, તું આમ નહીં નામ કરીશ ને, તો તું છે એ વધારે સક્સેસ રહેશ, તારી આ વસ્તુ છે એ વધારે સારી જશે, રાઈટ? કોચ છે એ બધી જગ્યાએ હોય જ છે. કોચ એટલે કે શીખવાડનાર, ઇંગ્લિશમાં એને કોચ કહેવાય છે, રાઈટ? ત્યારબાદ જોઈએ આપણે સહેલ એટલે કે બહેનપણી. સહેલ એટલે કે બહેનપણી.
હવે આપણા બધાના કોઈ ખાસ ખાસ ફ્રેન્ડ હોય જ, રાઈટ? કે એના વગર સ્કૂલમાં આપણને ન ગમે, એ સ્કૂલમાં ન આવે તો આપણને ન ગમે. અત્યારે તમે સ્કૂલમાં નથી આવતા તો તમે એની સાથે ફોન દ્વારા છી સંપર્કમાં હોય, તમે એની કાંઈ હોમવર્ક ન સમજાતું હોય તો એને કોલ કરીને પૂછો, કાંઈક બુક્સ તમારી અધૂરી રહી ગઈ હોય તો એની પાસેથી લઈને પૂરી કરો. ઘણી વખત તમે એના ઘરે જાઓ, સાથે રમતો રમો, રાઈટ? તો કેવા હોય કે એ ખાસ હોય આપણા માટે, કે એના માટે આપણે બધું કરી શકીએ, આપણે એને બધી વસ્તુઓ આપીએ, આપણીની સાથે બધી આપણી વાતો શેર કરીએ, રાઈટ? તો એને શું કહેવાય? સહેલ કહેવાય. સહેલ એટલે કે બહેનપણી. સહેલ એટલે કે બહેનપણી, જેને ઇંગ્લિશમાં શું કહો? ફ્રેન્ડ કહો. કે સહેલ પણ કહેવાય અને સહેલી પણ કહેવાય. હા, સહેલ છે એ આપણે ફર્સ્ટ ટાઈમ શીખીશું, સહેલી આવી ગયું છે આપણે, બરાબર? સહેલ એટલે કે બહેનપણી, જેને ઇંગ્લિશમાં ફ્રેન્ડ કહેવાય, રાઈટ? ત્યારબાદ જોઈએ આપણે નિખાલસતા, તો નિર્દોષ. જો અહીંયા એક બાળકનું ચિત્ર છે એ તમને આપેલું છે. જો હવે નાના બાળકો છે ને એ કેવા હોય? એકદમ નિર્દોષ હોય, કે એનામાં કંઈ દોષ ના હોય, કે ખોટું બોલવું, વાત છુપાવવી, કોઈ આવે ત્યારે એની સામે બીજું બોલવું, આવા ખોટા પ્રકારના છે ને દેખાડા કરવાને એ નાના બાળકોમાં હોતું નથી. જો જો આપણે ઘરની આસપાસ બાળક હોય નાનું, આપણા ઘરની અંદર બાળક હોય નાનું, તો એ છે ને સાચું જ બોલશે. એને ભૂલ કહી રહ્યો હશે ને કદાચ, તો એ શું કરશે? સાચું જ બોલી જશે કે હા, મેં છે માર્યું, મેં આ વસ્તુ છે બગાડી, ઢોળી નાખી. પછી એને એવી નહીં ખબર પડે કે જો હું સાચું બોલી જઈશ ને તો મને ખીજાશે કોઈ, મારશે કોઈ, રાઈટ? પણ એ શું કરશે? સાચું જ બોલી જશે. શા માટે? કારણ કે એ કેવું છે? નિખાલસ છે, નિર્દોષ છે, રાઈટ? નિખાલસતા એટલે કેવું કે કાંઈ છે ને આમ ખોટા એવા દેખાવ ન કરવા, દંભ ન કરવા, રાઈટ? કે મેં કાંઈ નથી કર્યું, આવી કાંઈ પણ પ્રકારની વસ્તુ ન કરવી, એને શું કહેવાય? નિખાલસતા. અહીંયા છે એ નાના બાળકનું પિક્ચર છે, એ આપણે જોઈ શકીએ છીએ. જો એની આંખ જ કેટલી સરસ છે, નિર્દોષ છે, એકદમ ઇનોસેન્ટ છે, રાઈટ? અને નાના બાળકો છે ને એ આવા સરસ નિખાલસ હોય ને એટલા જ માટે છે એ આપણને બધાને વાલા લાગતા હોય છે, રાઈટ? એવું જરૂરી નથી કે નાના બાળકો જ ઇનોસન્ટ હોય, આપણામાંથી પણ આપણે લોકો પણ ઇનોસન્ટ હોઈએ છીએ. તો જો ઇનોસન્ટ છે ને રહેવું હોય ને તો આપણે હંમેશા સાચું રહેવાનું, પ્યોર રહેવાનું, કે આમ આપણે છે જેવા હોય ને એવા જ રહેવાનું, રાઈટ? કોઈની ખોટી પર્સનાલિટી આપણામાં લેવાની, કોઈ કરે એમ આપણે કરવાનું, આવું બધું નહીં કરવાનું. તો આપણે છે ઇનોસન્ટ જ રહી હંમેશા, કે આપણી એજ ગમે એટલી થઈ જાય તો પણ આપણે ઇનોસન્ટ જ રહી શકીએ, રાઈટ? તો નિખાલસતા એટલે કે નિર્દોષ, ઇનોસન્ટ, રાઈટ? થેન્ક યુ. તો કિડ્સ, આપણે આ ચેપ્ટરમાં આટલા શબ્દો છે એ આપણે જોયા. ચાલો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ઓકે કિડ્સ, તો જોઈ લીધી પાઠમાં આવતા અઘરા શબ્દોની પીપીટી, જેના દ્વારા આપણને ખબર પડી કે આ શબ્દનો આ મતલબ થશે, બરાબર છે? તો જો કિડ્સ આપણે પાઠમાં આવતા શબ્દોની સમજ તો છે એ મળી ગઈ, તો હવે છે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ, પાઠની શરૂઆત કરીએ. ઇંગ્લિશમાં આપણે ચેપ્ટર બોલીએ છીએ, તો ગુજરાતીમાં એને શું કહેવાય? પાઠ કહેવાય, બરાબર છે? તો આપણે પાઠને સમજવા માટે ટેક્સ્ટબુકની જરૂર પડશે. તો બધા લોકો તમારી ટેક્સ્ટબુક ઓપન કરો અને એના માટે તમારે પેજ નંબર 13 ઓપન કરવાના છે. પેજ નંબર 13. ચાલો, બધાના ઓપન છે પેજ નંબર 13? ઓકે, ગુડ. ચાલો, પેજ નંબર 13 ઉપર આપેલું છે આપણો પાઠ 2, અમીર કોણ.
राइट जो આ ચિત્ર ને છે ને સૌથી પહેલા ઓબ્ઝર્વ કરો તમારી ટેક્સ્ટબુક માં આપેલું ચિત્ર છે એને સૌથી પહેલા ઓબ્ઝર્વ કરો જોવો તો શું આપેલું છે તમને યસ એક તમારા જેવો જ એક ક્લાસરૂમ છે જેવો આપણી સ્કૂલની અંદર ક્લાસરૂમ છે ને એવો જ એક ક્લાસરૂમ આવેલો છે જો ક્લાસરૂમ હોય ક્લાસરૂમ ની અંદર છે એટલી બધી વસ્તુ આવેલી હોય એમાં સૌથી પહેલા તમારા લોકો માટે બેસવા માટે શું હોય બેન્ચ હોય રાઈટ તો બેન્ચ આવેલી છે ઘણી બધી બેન્ચ છે એની અંદર તમારી જેમ વિદ્યાર્થીઓ છે એ બેઠેલા છે રાઈટ પછી એક ટીચર માટે ટેબલ આપેલું છે ટીચર ને બેસવા માટે એક ચેર આપેલી છે અને ટીચર છે એ ક્લાસમાં એન્ટર થતા હોય એવું આપણને દેખાય છે સાથે સાથે બહારના વાતાવરણને ઓબ્ઝર્વ કરો બહાર ક્લાસરૂમ ની બહારના વાતાવરણને ઓબ્ઝર્વ કરો શું દેખાય છે ક્લાસરૂમ ની બહારે કે ક્લાસરૂમ ની બહારે વરસાદ આવતો હોય એવું આપણને દેખાય છે ચાલો તો આટલું આપણે ચિત્ર છે ઓબ્ઝર્વ કરી તો હવે આપણે છે એ આમાં શું કહેવા માંગે છે ચેપ્ટરની અંદર શું સેના રિલેટેડ સ્ટોરી હશે તો એના માટે તો આપણે રીડિંગ કરવું પડશે પછી જ આપણને ખબર પડશે રાઈટ તો ચાલો આપણે ફર્સ્ટ લાઈન રીડ કરીએ જો કિડ્સ હું જ્યાં રીડ કરું ને ત્યાં તમે તમારી ફિંગર રાખજો જેથી કરીને અઘરા શબ્દો આવે એનું વાંચન કઈ રીતે કરવું એનો તમને ખ્યાલ આવે બરાબર છે જોઈએ આપણે આજે રિસેસમાં કોઈ ક્લાસની બહાર ના નીકળે બધા ક્લાસમાં બેસીને જ નાસ્તો કરે વંદના મેડમે વિદ્યાર્થીઓને કડક શબ્દોમાં સૂચના આપે બહાર ધોધમાર વરસાદ વરસતો હતો વિદ્યાર્થીઓ બારીમાંથી વરસતા વરસાદની મજા માણતા હતા હવે જો કિડ્સ જૂન મહિનાનો એન્ડ સમય જૂન મહિનો પૂરો થવા આવે એ સમય દરમિયાન છે મોટા ભાગે વરસાદની શરૂઆત થઈ ગઈ હોય છે તમે સ્કૂલમાં જે થોડા દિવસ આવો ને ત્યાં બે વીક જેવો સમય રહે ને ત્યાં વરસાદની છે શરૂઆત થઈ જાય છે તમે નવી નવી બુક્સ હજી તો લીધી હોય સરસ મજાનું કવર લગાવ્યું હોય લેબલ લગાવ્યું હોય અને ત્યાં શું થઈ જાય આપણે બેગ છે ન કરે કવર લગાવી દે મારી બુક્સ ભીની થઈ જાય રાઈટ સ્કૂલમાં આવી હતો તો એ સમય દરમિયાન છે વરસાદની શરૂઆત થઈ ગઈ હોય છે રાઈટ હવે વરસાદ આવે તમે જ્યારે રેગ્યુલર સ્કૂલમાં આવતા ત્યારે વરસાદ આવતો હોય તો તમે બધા ખબર છે ને ક્લાસરૂમની બહાર આમ જોવો હો દીદી બહુ વરસાદ આવે છે હું ઘરે કેમ જશું ઘણા બધા લોકો તો બહુ જ ચિંતા કરતા કે દીદી અમારું બેગ છે ને ભીનું થઈ જશે અમારી બુક ભીની થઈ જશે ઘણા લોકો વેનમાં જતા તો ચિંતા કરતા કે દીદી હો છે ને વરસાદ તો બહુ પાણી ભરાઈ ગયા હોય છે અમારું બેગ છે ને ઉપર રાખીને લાગે તો ભીનું થઈ જાય છે અમે અંદર રાખી દેશો હવે કેટલા બધા પ્રકારની છે તમે ચિંતા કરતા તો અહીંયા પણ એવું જ થયું છે કે બધા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ભણતા હોય છે અને શિક્ષક છે એનું નામ શું છે વંદના મેડમ શિક્ષકનું નામ શું છે વંદના મેડમ હવે વંદના મેડમ આવે છે અને બધા વિદ્યાર્થીઓને કડક શબ્દોમાં સૂચના આપે છે એવા શબ્દોમાં સૂચના આપે છે કડક શબ્દોમાં સૂચના આપે છે કે જો બહાર વરસાદ આવે છે તો બધા વિદ્યાર્થીઓએ ક્લાસની અંદર જ નાસ્તો કરવાનો છે આપણે પણ સ્કૂલમાં જ્યારે વરસાદ આવતો હોય તમે લોકોને નીચે નડી ઉતારતા હોય રાઈટ એમ સમજાવી છે કે જો વરસાદ આવે છે ને તો આપણે બધા ક્લાસમાં જ નાસ્તો કરવાનો છે તો આવી રીતે આ બધા વિદ્યાર્થીઓના શિક્ષક છે ને વંદના મેડમ એ પણ આ વિદ્યાર્થીઓને છે એ સૂચના આપે છે કે બહાર વરસાદ આવે છે કોઈ છે એ બહાર નીકળીને નાસ્તો કરવાનો નથી ક્લાસની અંદર જ નાસ્તો કરવાનો છે અને બધા વિદ્યાર્થીઓ છે એ પછી ક્લાસમાં જ બેસીને નાસ્તો કરશે
અને આ રીતે વરસાદ છે બધા પોતે જોવા લાગે છે. ચાલો ત્યારબાદનો પેરેગ્રાફ જોઈએ આપણે. રિસેસમાં બેલ પડ્યો, બધા વિદ્યાર્થીઓ પોતપોતાનું લંચ બોક્સ ખોલીને નાસ્તો કરવા લાગ્યા. કુમુદી પોતાનું લંચ બોક્સ ખોલીને પાસે બેઠેલી આકાંક્ષા સામે ધર્યો. અને જેવી રીતે મેડમે સૂચના આપી હતી કે કોઈ બહાર નથી નીકળવાનું, તો હવે રિસેસનો બેલ વાગે છે ને તો બધા વિદ્યાર્થીઓએ ક્લાસમાં જ નાસ્તો કરવાની શરૂઆત કરી. હવે આપણે જ્યારે નાસ્તો કરીએ ત્યારે આપણે બધાને આપણે નિયમ છે કે શેર નહીં કરવાનો, પણ તોય તમે જન્મોના જન્મના શેર કરી દો છો, ખબર જ છે અમને લોકોને. તો આપણે શું કરીએ, આપણે કંઈક નાસ્તો લઈ આવીએ ને આપણા ફ્રેન્ડ્સને એમ કહીએ કે લેને તું મારા મમ્મીમાં નાની સરસ વસ્તુ આપી છે, તું ટેસ્ટ કર જો કેવું છે. આવી રીતે બધા છે શેર કરતા હોય નાસ્તો, રાઈટ. તો આ ક્લાસમાં બે ગર્લ છે, એકનું નામ છે એ કુમુદ છે અને એકનું નામ છે એ આકાંક્ષા છે. તો હવે કુમુદ નામની એક છોકરી છે ને એ આકાંક્ષાને પોતાનું લંચ બોક્સ છે એ ધરે છે, આપે છે કે લે મારા લંચ બોક્સ માંથી નાસ્તો લે, એવી રીતે ઓફર કરે છે, રાઈટ. ત્યારબાદનું પેજ જોઈએ આપણે. હવે છે ને જો એમાં ઉપરનું પિક્ચર પણ તમે સાથે સાથે ઓબ્ઝર્વ કરી લો કે બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને બધા છે લંચ બુક ઓપન કરીને બેઠા છે, રાઈટ. ઓબ્ઝર્વ કરી લેજો પિક્ચરને અને બધા લોકો છે નાસ્તો કરે છે, રાઈટ. ત્યારબાદ છે લાઈન આપેલી છે રીડ કરું છું. જો આકાંક્ષા મારી માએ સરસ મજાના થેપલા બનાવ્યા છે, સાથે ઘોડે છૂંદો પણ આપ્યો છે, તું પણ લેને. હવે કુમુદ જે છોકરી છે ને એ આકાંક્ષાને ઓફર કરે છે કે જો મારા મમ્મીએ છે ને મારી મા એટલે કે મારા મમ્મીએ છે એ મને આજે લંચ બોક્સમાં સરસ મજાના થેપલા અને ઘોડ્યો છૂંદો આપ્યા છે, જો કેવા સરસ છે તું પણ લેને. આપણે આમ કંઈક સરસ મજાની વસ્તુ લઈ આવી આપણે આપણા ફ્રેન્ડ્સને કહીએ ને ઓફર કરીએ ને કે તું લે જો કેટલા સરસ બનાવ્યા છે, રાઈટ. ત્યારબાદ જોઈએ આકાંક્ષાએ મોઢું બગાડીને કહ્યું, ના ના મારી પાસે પણ લંચ બોક્સ છે સમજી ને, મારે તારું કઈ ખાવું નથી હું અને હું તને દરેક વખતે ના પાડું છું, છતાં તું મને શા માટે આગ્રહ કરે છે. હવે આકાંક્ષા છે ને એ બહુ તોછડાયેલી છે, એ કુમુદને જવાબ આપે છે કે ના ના મારી પાસે પણ લંચ બોક્સ છે, હું તને દરેક વખતે ના પાડું છું કે મારે તારો નાસ્તો નથી ખાવો, તો તું શા માટે મને દરેક વખતે ઓફર કરે છે. આ રીતે આકાંક્ષા છે એ તોછડાયેલી કુમુદને જવાબ આપે છે, રાઈટ. શું કિડ્સ આપણે છે ને આ ઉપરથી જોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે ને એ આપણને જ્યારે કંઈક ખાવાની ઓફર કરે તો ઘણી બધી વખત એવું પણ બને કે આપણને જે વ્યક્તિ ઓફર કરી હોય એનો નાસ્તો છે આપણને ન ભાવે હોય, અથવા તો એ વ્યક્તિ છે એ આપણને ન ગમતી હોય, રાઈટ. ઘણી વખત એવું હોય કે આપણને ન ગમે, એની કંઈક બિહેવિયર હોય એવું ન ગમતું હોય આપણને, અથવા તો એનો લંચ બુકમાં રહેલી ખાવાની વસ્તુ છે એ આપણને ન ગમતી હોય તો આપણે એમ શું કહીએ, ના હો મને એ નથી ભાવતું હું નહીં ખાઉં. તો બેટા જો ક્યારે છે ને એવું ના કરવું જોઈએ, આપણે છે ને એવી ના પાડી દઈએ ને તો એ સામેવાળી વ્યક્તિનું અપમાન નથી થતું, પણ એને જે આપણને ઓફર કરી છે વસ્તુની ખાવાની વસ્તુની, રાઈટ, એનું છે આપણે અન અપમાન દેવું કહેવાય, રાઈટ, અનનું અપમાન દેવું કહેવાય. અને અન છે ને એ દેવતા છે, અન છે એ શું છે દેવતા છે, રાઈટ. આપણા મમ્મી છે એ આપણને કહેતા હોય કે આપણે જમવાની શરૂઆત કરીએ એ પહેલાં છે આપણે બે હાથ જોડીને ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને આ જમવા માટે ભોજન આપ્યું કે આપણને ખાવા માટે કંઈક વસ્તુ આપી, તો આભાર માનવો જોઈએ બે હાથ જોડીને પછી જમવાની શરૂઆત કરવી જોઈએ, રાઈટ. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે લોકો છે જમતા પહેલાં છે પ્રેયર કરતા હોય છે, રાઈટ.
આપણે પણ સ્કૂલ માં કરીએ છીએ રાઈટ લેશન અને રિસેસ પહેલા છે આપણે બધાને પ્રેયર કરાવી છે કે થેન્ક યુ ગોડ કે તમે આટલું બધું સરસ અમને જમવાનું હોય રાઈટ ઘણાના ઘરની અંદર પણ છે લોકો કરતા હશે અને જમીને આપણે તો પછી જમીને છે આપણે થાળીને શું કરીએ છીએ આ રીતે નમન કરીએ છીએ કે આભાર તમે આનાથી તૃપ્ત થઈ શક્યા અન્ન દેવતાએ હું જમવાનું મળ્યું ને તમારી ભૂખ છે એ સંતોષાઈ ગઈ તો આ રીતે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને ઓફર કરે તો એ આપણે એને છે ને કોઈ દિવસ ના ના પાડવી જોઈએ આપણે થોડીક વસ્તુ લઈ લેવા બરાબર અને આવું કરવાથી છે એ એનું માન પણ રહી જશે અને અંદેવનું પણ માન રહી જશે રાઈટ તો અહીંયા આકાંક્ષા છે એને તો કુંવરને શું કર્યું તરત જ ના પાડી દીધી કે ના હું તને દર વખતે ના પાડું છું તોય તું મને કેમ ઓફર કરે છે તો કુમુદે આકાંક્ષા એ છે કુમુદ તરફ આવું વર્તન શા માટે કર્યું આકાંક્ષાને કુમુદ શા માટે નથી ગમતી તો આ વસ્તુ છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે એવું શું કારણ છે કે આકાંક્ષાને કુમુદ નથી ગમતી બરાબર છે તો આ વસ્તુ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે આવું એનું તરફનું વર્તન છે શા માટે છે બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે આ સ્ટુડીને આગળ વધારીશું બરાબર છે તો આ સેશન માટે છે એ આપણે હોમવર્ક શું કરશું તો કે આપણી જે CWA બુક છે ને એની અંદર આપણે અઘરા શબ્દો અને શબ્દાર્થ છે એનું આપણે લેખન કરીશું બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સ્ટોરીને આગળ વધારીશું બરાબર છે તો ત્યાં સુધી બધાને બાય બાય